બેનો માતાઓ, આજે હું તમને બોળ ચોથ ની વાત સંભળાવું. આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે કરવું. આ દિવસે વ્રત કરનારને વેલા હવારે ઉઠી અને સ્નાન કરી પ્રાપ્ત વિધિ પતાવીને કંકુ ચોખા અબીલ ગુલાલ અને ફૂલો વડે ગાય વાછરડાની ભક્તિ ભાવથી પૂજન કરવું. આ દિવસે એકટાણું કરવું તથા આ દિવસે ઘઉંની કે ખેડેલી વસ્તુનો ઉપયોગ કરવો નહીં, તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું કાપવું કે દળવું નહીં. હાલો તો તમને આની વાત સંભળાવું. રામપુર નાનું ગામડું. એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. તેઓ બંને વિધવા હતી. તેમની પાસે સંપત્તિમાં એક ઝૂંપડી સિવાય બીજું કાંઈ મળે નહીં. તેઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા. આમના ઘરમાં સંપત્તિ કાંઈ નહીં. ઘર એટલું બધું ગરીબ, દુબળું ઘર અને દુબળા ઘરમાં કાંઈ સંપત્તિ નહીં. નહીં જમીન, નહીં જાગીર, નહીં વાડી, નહીં મેલાત, નહીં પોતાનો પતિ, નહીં વહુને હારો કે નહીં પોતાનો ભાઈ કે નહીં દેરાણી, નહીં જેઠાણી, નહીં નણંદ, બેઉ વિધવા બાઈ, હાહુ અને વહુ એમની સંપત્તિ ગણો તો એકમાત્ર ગાય અને વાછરડું હતા. પવિત્ર શ્રાવણ માસ આવ્યો, વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાવા જતા હતા. ઈ વખતે જતા જતા વહુને કહેતા ગયા, વહુ બેટા આજે બોળ ચોથ છે, હું નાઈને આવું ને ત્યાં સુધી ગવલાને ખાંડી રાખજે. જી સાસુમાં, વહુએ આ વાત સાંભળી. પણ યોગાનું યોગ એમના વાછરડાનું નામ ગૌલો. વહુમાં સામાન્ય બુદ્ધિ ઓછી એટલે તેણે વિચાર કર્યો કે આહુમાં નદીએ નાવા જતા મને કહીને ગયા છે ગૌલો ખાડવાનો છે, પણ ગૌલો ગૌનું ધાન કે વાછરડો? અક્કલ વગરની હોવ, કઈ વિચાર કરે તે પેલા એ વિચાર્યા વગર ઉપડી ગમાણે અને વાછરડાને વધેરી નાખ્યો અને પરાણે ખાંડીને ચૂલે ચડાવી દીધો. બાપ, થોડી વારમાં આવું નદીએથી નાઈને પાછા આવ્યા અને વહુને પૂછ્યું, વહુ ગૌલો રાંધ્યો? વહુ બોલી, અરે બા, તમારા કહેવાથી રાંધ્યો તો ખરો, પણ ગૌલાએ એટલું તોફાન કર્યું કે માંડ માંડ તેને વધર્યો અને ખાંડતા ખાંડતા તો મારા હાથ ઠાલા પડી ગયા. આ સાંભળી સાસુમાં હેરતાઈ ગયા છે, પાગલ બની ગયા છે. તેમણે ગમાણમાં જોયું તો ગૌલો ન મળે, તેને જગ્યાએ લોહીનું ખાબોચું ભરાયેલું જોયું. આ જોઈ સાસુમાની આંખમાં દળદળ આહુ વહેવા લાગ્યા. ગંગા અને જમનાની ધાર થવા માંડી, ગંગા અને જમનાની ધાર થવા માંડી, દળદળ આહુ વહેવા લાગ્યા. સાસુ ઓને વઢવા લાગ્યા, અરે અક્કલની ઓથમીર, અક્કલ વગરની, એ ગાંડી બાય, મેં તને ગૌલાનું ધાન રાંધવાનું કીધું તું, મેં તને ગૌલો નહોતો રાંધવાનો કીધો, મેં તને ગૌલાનું ધાન રાંધવાનું કીધું હતું અને મૂર્ખી ગૌલા વાછરડાને વધેરી નાખ્યો, આ તો અનર્થ થઈ ગયો છે. હવે શું થાય? આજ તો બોળ ચોથ છે, સાંજે ગામની સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે, આપણે તેમને શું જવાબ આપીશું? વહુને ગાળો ભાંડતા ભાંડતા સાસુએ ગૌલાને એક મોટો હાંડલામાં ભર્યો અને સાસુ વહુ બેઉ જણીઓ ભેગા મળી ગામની બહાર કોઈને ખબર ન પડે, કોઈની નજર ન પડે તેમ ઉકરડામાં દાટી આવ્યા. ગાય તો હવારની ધણમાં ચરવા ગઈ હતી, ઈ જંગલમાં ચરવા ગઈ હતી અને હાંજે પાછી ફરીને તે પોતાના વાછરડાને જોયો નહીં, ગમાણે બાંધેલો વાછરડાને ગૌલાને જોયો નહીં. માએ મા, પછી બધા વગડાના વાત. આ મા અને પોતાના વાછરડાને ન જોયો ને એટલે ઈ ગંધથી ઉકરડે પહોંચી ગઈ અને શિંગડું મારીને હાંડલું ખોદી કાઢ્યું. વાછરડો હજીવન થઈને કૂદીને બહાર આવ્યો અને ગાયને ધાવવા લાગ્યો. હાંડલાનો કાંઠો તેના
ગળામાં વળગેલો. હાથ પડતા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા હાહુ વહુના ઘરે આવી પહોંચી છે. ગામમાં એક જ રંગના આટલી સુંદર ગાય અને આટલું સુંદર વાછરડું બીજે ક્યાંય નહોતું. એટલે બધાય આ હાહુ અને વહુના ઘરે જતા સ્ત્રીઓ સાસુ વહુના ઘરે પહોંચી અને જોયું તો તેમના ઘરના કમાડ બંધ હતા. બિચારા હાહુ વહુ તો બીકના માર્યા ઓરડામાં બંધ કરીને અંદર બેઠા બેઠા ધ્રુજતા. એક સ્ત્રીએ બારણા પાસે આવીને બૂમ મારી, ઘર કેમ બંધ છે, ખોલો, અમે બધાએ ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ. પણ આ બાજુ અંદરથી કોઈ જવાબ આપતું નથી, નથી બારણું ખોલતા. આથી બધાને થોડી નવાઈ લાગી. બરાબર એ જ સમયે ગાય અને વાછરડો દોડતા દોડતા ઘરે પહોંચ્યા છે. વાછરડાના ગળામાં કાટલો જોઈ બધાને નવાઈ લાગી. તેમાંની એક સ્ત્રી તો કહ્યું પણ ખરું કે આજે તો પવિત્ર બોળચો છે, આજે તો ગાય અને વાછરડાનું પૂજન અને ગળામાં ફૂલોનો હાર હોવો જોઈએ, તેના બદલે કાટલો ક્યાં છે. અરે રે રે, આવું કોણે કર્યું હશે. તાસુ હવે ઘરમાં બેઠા બેઠા આ હાંભળ્યું, તેમને પણ નવાઈ લાગી અને વિચાર્યું કે ગામના લોકોએ આપણા કરતૂતની ખબર પડી ગઈ હશે, તેથી આપણને સંભળાવવા માટે આ બધા આ બોલ બોલે છે. વવ્ય બારણાની તિરાડમાંથી જોતા તેને ગમલાને જીવતો જોયો, ગાયના બચ્ચા વાછરડાને જીવતો જોયો. અને વાછરડાને જીવતો જોઈને એને હાહુને બતાવ્યો. હાહુને પણ આ બધું જોઈ નવાઈ લાગી. તેઓ બંને ઘરમાંથી બહાર આવ્યા અને બધી સ્ત્રીઓને આવકાર આપી બેહાડ્યા અને હાથે ગાય વાછરડાનું પૂજન કર્યું. ગાય વાછરડાનું પૂજન કર્યું એટલું જ નહીં, પછી હાહુએ પોતાની વહુએ કરેલી ભૂલ વિશે બધાને કહીને સંભળાવ્યું. હાહુએ ખુલ્લા મનથી પોતાના વહુના પાપની વાર્તા કર્યા પછી કહ્યું, ખરેખર તમારા બધાના વ્રતના અને શ્રદ્ધાના પરિણામે મારો ગવલો હજીવન થયો છે. અમે તો તેને મારી જ નાખ્યો હતો, પણ તમારા હવના કારણે જીવતદાન એને મળ્યું છે. ત્યારે એ દિવસથી બધી સ્ત્રીઓ ગાયના સતને નિરખીને વર્ષો વર્ષ દર બોળચોથના દિવસે વ્રત કરવાનો નિયમ લીધો અને ભક્તિપૂર્વક ગાય માતાના દર્શન કર્યા. ગાય માતાના શરીરમાં તે બધી સ્ત્રીઓએ જાણે સાક્ષાત 33 કરોડ દેવી દેવતાઓના દર્શન થયા હોય એમ રાણપુર ગામની ધરતીમાં આ ભાઈ બહેનોને આ માતાઓને આજ ગાયના આંગણે આજ ગાયના એક એક અંગની માથે 33 કરોડ દેવતાના દર્શન થાય છે. માટે જ ભક્ત જે ગાયને ભક્તિપૂર્વક જે પૂજે છે ને તેને 33 કરોડ દેવતાઓનું પૂજન ફળે ને એવું ફળ મળે છે. બાપ, હે પરમ પવિત્ર ગાય માતા, જે તમને પૂજે તેનું સર્વસ્વ કલ્યાણ કરજો. બોલો ગાય માત કી જય.